नमस्ते विद्यार्थी मित्रों, आज आपने धोरण 6 માં સમાજ વિદ્યામાં પાઠ 17 જીવન નિર્વાહ વિશેનો અભ્યાસ કરવાનો છે. હવે જીવન નિર્વાહ, જીવન જીવવા માટે કેવી કેવી લોકો રોજગારીઓ કરે છે અને કયા પ્રકારનો જીવન નિર્વાહ છે એ ગ્રામીણ જીવનની સૌથી મહત્વની બાબત એ છે કે ગામડાના લોકો ઓછામાં ઓછી સુવિધાઓથી જીવે છે. ખેતી કે ખેત મજૂરી કરતા લોકો મુખ્યત્વે ગામડામાં જોવા મળે છે. ગામડાનું જીવન એટલે પર્યાવરણ સાથે જીવન નિર્વાહની વ્યવસ્થા. આપણા દેશમાં લગભગ 5000 કરતા વધારે શહેરો અને 27000 જેટલા નાના મોટા નગરો છે. પરિવારના સભ્યો નોકરી ધંધો કે મજૂરી કામ કરીને ઘરમાં પૈસા લાવે છે, તેમાંથી પરિવારનો જીવન નિર્વાહ કરે છે. આ જ રીતે રાણપુર ગામના બનાસકાંઠા જિલ્લા ડીસા શહેરથી થોડક દૂર આવેલું છે. રાણપુર ગામના મોટાભાગના લોકો ખેતી, ખેતમજૂરી અને પશુપાલન વગેરે વ્યવસાય કરે છે. માલપુર ગામના મધુબા ગામના મોટા ખેડૂતો મોહમજીભાઈ ખેતરમાં તેમના પત્ની સાથે મજૂરી કામ કરે છે. મધુબાએ ઉછીના લીધેલા પૈસા લવજીભાઈને પાછા આપવા માટે પગમાં પહેરવાના પોતાના જાંજરા વેચી દીધા. માલપુર ગામમાં ઓછી જમીન ધરાવતા ખેડૂતો માત્ર વરસાદ આધારિત ખેતી કરે છે. વરસાદ ન હોય ત્યારે તેઓ ગામ છોડીને મજૂરી કરવા બીજે જતા રહે છે. આ રીતે પોતાનો જીવન નિર્વાહ ચલાવવા માટે ગામડાઓમાં એકબીજા ગામોમાં વ્યવસાય ચાલે છે. જ્યારે શહેરમાં લોકો વિવિધ પ્રકારના વ્યવસાય કરીને દુકાનો, ઓફિસોમાં નોકરી ધંધા કરીને, રોડ પર બેસીને, હરતા ફરતા શિક્ષણ આપવાનું કામ કરીને, નાની મોટી મજૂરી કરીને, કૌશલ્યના આધારે કામ કરીને જીવન નિર્વાહ કરે છે. જેમ કે શહેરમાં રોડ પર વેચાતી બધી વસ્તુઓ, રેખાના ગામમાં 3-4 દુકાનો હોય છે. રોડ પરની દુકાનો કે રોડની આસપાસ કામ કરનારાઓને પણ ક્યારેક ટ્રાફિક સમસ્યા વધી જાય છે અને નાના મોટા અકસ્માતો પણ થાય છે. મૂળ માવસરી ગામના વતની કસનભાઈ સુથારી કામ કરતા છેલ્લા 5 વર્ષથી થરાદમાં રહીને રિક્ષા ચલાવવાનું કામ કરે છે. કસનભાઈ રિક્ષા ચલાવીને જીવન નિર્વાહ ચલાવે છે. નીલનના મામા શર્ટ અને પેન્ટ બનાવવાની ફેક્ટરીમાં મેનેજરની નોકરી કરીને જીવન નિર્વાહ કરે છે. એ જ રીતે દરેક વ્યક્તિ પોતાનો જીવન નિર્વાહ કરવા માટે કંઈક ને કંઈક બીજા ધંધા રોજગારોમાં કામ કરે છે. જેમ કે જયસિંહ રાજસ્થાન રાજ્યમાંથી નવસારી આવ્યા છે અને નવસારીમાંથી ચોકલેટ બનાવવામાં વ્યવસાય કરે છે. અને જયસિંહને ચોકલેટનો વ્યવસાયને કારણે 100 કરતા વધારે લોકો સીધી કે આડકતરી રીતે રોજગારી મેળવે છે. મતલબ કે એની સાથે રહીને છૂટક રોજગારી કે કોઈ પોતાનો સ્વતંત્ર ધંધો કરીને કોઈ ને કોઈ પ્રકારે જીવન નિર્વાહ ચલાવે છે. આ પાઠની અંદર આપણે એટલો અભ્યાસ પૂર્ણ કરશું.